नमस्कार। FIBCOM सेमेस्टर 1 कंपनीनो कायदो 1 अपने छेले ध्येयनी कलममां फेरफार विषे वात करी हती। हवे आपणे मूडीनी कलममां फेरफार विषे वात करीए। मूडीनी कलममां फेरफार करवा माटे सौ प्रथम तो मूड़ी कलम जोई लीए, पछी एमां फेरफार करवानी जे प्रक्रिया छे एना विशे जोईए। तो मूड़ी कलम एटले आपणे आगळ जोई गया ए मुजब शेर मूड़ी जे पण कोई कंपनी पासे होय तो मेमोरेंडम में एनी जे सत्तावार मूड़ी छे, नोंधायेल मूड़ी छे के रजिस्टर्ड कैपिटल, तो आ जे मेमोरेंडम में लखेली होय अने कंपनी जेटला पण शेर छे, प्रेफरेंस शेर छे, डिबेन्चर छे, ए बहार पाड़ती होय, ए बधी ज बाबतो एमां लखायेली होय। तो एक ज प्रकारना शेर होवा छतां जुदा जुदा अधिकारो धरावता शेर जे पण कोई प्रकारे कंपनी बहार पाड़ती होय, इक्विटी छे, प्रेफरेंस छे, अलग अलग प्रकारना इश्यू छे, તે બધું જ સેબીની માર્ગદર્શિકાને આધારે કંપનીએ પોતાને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં શેરમાં જે પણ કોઈ વિભાગીકરણ કરે છે અને એની જે નિશ્ચિત રકમ છે એ વ્યવસ્થિત રીતે દર્શાવેલી હોવી જોઈએ। હવે શેરમૂડીમાં ફેરફાર, તો શેરમૂડીમાં ફેરફાર કરવા માટે ત્રણ રીતે શેરમૂડીમાં ફેરફાર થતો હોય, એટલે કે ત્રણ સંજોગોમાં। એક તો મૂડીમાં ઘટાડો કરીને, મૂડીમાં વધારો કરીને અને શેરની પુનર્રચના કરીને। તો સૌ પ્રથમ તો આપણે શેરમૂડીમાં ઘટાડો કરીને જોઈએ। તો શેરમૂડીમાં ઘટાડો કરીને જ્યારે કંપની શેરમૂડી એની ઘટાડો કરતી હોય, ક્યારે કરતી હોય કે જ્યારે શેરમૂડી તેની આર્થિક સદ્ધરતા દેખાડતી હોય। હવે એમાં ઘટાડો કરવા માટે કડક નિયંત્રણ મૂકવામાં આવતા હોય છે। હવે ક્યારે ક્યારે કંપની પોતાની શેરમૂડીમાં ઘટાડો કરી શકે? એક તો જે શેર બહાર પાડેલા હોય એ શેર ઉપર નહીં મંગાવેલ રકમ રદ કરીને અથવા તો એ નહીં મંગાવેલ રકમને માંડી વાળતી હોય। કંપનીએ જે પણ કોઈ જાહેર જનતા પાસે શેર મંગાવેલા હોય, હવે જેટલા શેર ભરાણા હોય એમાં જેટલી પણ રકમ નહીં મંગાવેલી હોય એ રકમ અથવા તો એ રકમને માંડી વાળીને। નંબર 2, ભરપાઈ થયેલી મૂડીમાંથી રકમ પાછી આપીને। અને નંબર 3, ડૂબી ગયેલી મૂડીને રદ કરીને। તો આ ત્રણે ત્રણ સંજોગોમાં મૂડીમાં ઘટાડો થતો હોય। તો હવે જ્યારે આ ત્રણે ત્રણ સંજોગોમાં મૂડીમાં ઘટાડો થતો હોય ત્યારે એમાં મેમોરેન્ડમ તથા આર્ટિકલમાં એની સત્તા હોવી જરૂરી છે। એટલે કે મેમોરેન્ડમ જ્યારે બન્યું હોય, આર્ટિકલ જ્યારે બન્યું હોય ત્યારે એમાં લખેલું હોવું જોઈએ કે જરૂર પડે સંચાલકો છે, મેનેજર્સ છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, એ બધા જે નિર્ણય લે એના આધારે મેમોરેન્ડમ અને આર્ટિકલમાં એ બાબત લખેલી હોવી જોઈએ કે સેબીની માર્ગદર્શિકાને આધારે જે પણ કોઈ પ્રકારે ફેરફાર હોય એ ફેરફાર કરી શકાશે। જો મેમોરેન્ડમ અને આર્ટિકલમાં આવી સત્તા હોય તો જ એ આ પ્રકારે મૂડીમાં ઘટાડો કરી શકે। નંબર 2, શેરહોલ્ડરની સામાન્ય સભામાં એને ખાસ ઠરાવ પસાર કરવો પડે અને અદાલતની મંજૂરી પણ મેળવવી પડશે। ત્યારબાદ અદાલત જ્યારે મંજૂરી આપી દે ત્યારે સૌ પ્રથમ શું થાય, કંપનીના લેણદારોને નોટિસ આપવામાં આવે કે એનું જે હિત છે એ જોખમાતું નથી। ત્યારબાદ જો શેરમૂડીમાં ઘટાડા અંગે એના જે પણ કોઈ લેણદારો હોય એ વાંધો ઉઠાવે અને અદાલતને સંતોષ થાય એ મુજબ એના જે વાંધા છે એનો નિકાલ કરવામાં આવે। ટૂંકમાં લેણદારોને પૂરેપૂરા સંમતિમાં લઈને જ મૂડીમાં ઘટાડો કરી શકાશે। તો હવે અદાલત આ ફેરફારને મંજૂર કરે ત્યારથી 30 દિવસની અંદર મંજૂરી આપી દીધા પછી મેમોરેન્ડમ અને આર્ટિકલ્સની નકલ તથા જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે મૂડીમાં ઘટાડો કરવા માટેનો એની નકલ કંપની રજિસ્ટર સમક્ષ નોંધણી કરાવવી પડે 30 દિવસમાં, અને ત્યાર પછી રજિસ્ટ્રાર
આ ફેરફાર નોંધી અને નોંધણી માટેનું જે નવું પ્રમાણપત્ર આપે એ નવા પ્રમાણપત્રના આધારે કાયદાની જે પણ જોગવાઈઓ છે એનું પાલન કરીને એ નિર્ણયાત્મક બાબત ધ્યાનમાં લઈ શકાય અને પછી એના ઉપરની પ્રક્રિયા કરી શકાય. તો કંપનીના શેરમૂડીના ઘટાડા બાદ કંપનીએ તેના નામની સાથે ઘટાડેલી મૂડી એવા શબ્દો અદાલત સૂચવે એટલો સમય રાખવા પડે. તો આ એના નામના સાથે જ્યાં સુધી અદાલત સૂચવશે ત્યાં સુધી એને એ શબ્દ રાખવા પડશે. તો આ તો બાબત થઈ મૂડીમાં ઘટાડો કરીને. હવે આપણે જોઈએ મૂડીમાં વધારો કરીને. તો કંપની પોતાની નોંધાયેલી જે સત્તાવાર મૂડી છે એમાં જ્યારે એને નવા શેર બહાર પાડવા હોય ત્યારે એ મૂડી વધારો કરી શકે. એટલે કે મૂડી વધારાને કારણે મેમોરેન્ડમમાં ફેરફાર થયો ગણાતો નથી. તો મૂડીમાં વધારો કરીને જે એ ફેરફાર કરવા માગતા હોય તો મેમોરેન્ડમમાં ફેરફાર થયો ન ગણાય. એટલે કે કાયદાની જોગવાઈ અનુસાર જો સરકાર ડિબેન્ચર કે લોનનું ઇક્વિટીમાં રૂપાંતર કરાવે તો મૂડીમાં વધારો થયો ગણાય. તો હવે ડિબેન્ચર છે એ ઊંચીની મૂડી કહેવાશે, કંપનીની લોન પણ ઊંચીની મૂડી કહેવાશે. તો જ્યારે હવે એને મૂડીમાં વધારો કરવો છે તો જો સરકાર ડિબેન્ચરને કન્વર્ટેબલ ડિબેન્ચર આધારિત એને ડિબેન્ચરમાંથી ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી દે, જ્યારે ઇક્વિટી શેરમાંનું રૂપાંતર થશે એટલે એ કંપનીની મૂડી કહેવાશે. તો કંપનીની મૂડી કહેવાશે તો એના કારણે કંપનીની મૂડીમાં વધારો ગણાશે. અને ત્રીજી રીતે કહીએ તો અનામત ભંડોળમાંથી બોનસ શેર બહાર પાડીને શેર મૂડીમાં વધારો કરી શકાય. હવે અનામત ભંડોળ શું કામ રાખતા હોય, જ્યારે જરૂર પડે ત્યારે એ મૂડીનો ઉપયોગ કરી શકાય, એના માટે અનામત રાખવામાં આવેલ હોય. તો હવે એમાંથી વધારાના બોનસ શેર બહાર પાડે એટલે કે ઇક્વિટી પ્લસ બોનસ એ રીતે શેર બહાર પાડીને શેર મૂડીમાં વધારો કરી શકાય. તો ત્રણ રીતે શેર મૂડીમાં વધારો કરી શકાશે, બરાબર. તો આ રીતે શેર મૂડીમાં વધારો કરે અને એના માટે એની આર્ટિકલ્સમાં મેમોરેન્ડમમાં એ બાબત હોવી જોઈએ જેના આધારે એ આ કરી શકે. તો આર્ટિકલ્સમાં તે અંગેની સત્તા હોવી આવશ્યક છે અને પછી આ પ્રકારે ફેરફાર કરી અને શેર મૂડીમાં વધારો કરી શકાય. તો હવે એની જે પ્રક્રિયા છે જોઈએ તો સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ બહાર પાડવો પડે. સામાન્ય સભા એટલે સંપૂર્ણ શેર હોલ્ડરનો સમાવેશ થશે અને કંપનીના બધા જ પક્ષકારો સામાન્ય સભામાં હાજર હશે. તો એમાં સામાન્ય ઠરાવ પસાર કરવાનો રહેશે. શેર મૂડીમાં વધારો કર્યાની તારીખથી 30 દિવસ સુધીમાં સુધારેલા મેમોરેન્ડમની તથા સામાન્ય ઠરાવની નકલ રજિસ્ટ્રાર સમક્ષ મોકલવી પડશે. તો એક જોયું આપણે મૂડીમાં ઘટાડો કરીને, બીજું જોયું મૂડીમાં વધારો કરીને, અને નંબર 3 છે મૂડીની પુનઃરચના કરીને. તો જે મૂડીની પુનઃરચના કરીને જે ફેરફાર છે એમાં કેવી રીતે મૂડીની પુનઃરચના થશે. સૌ પ્રથમ તો ઓછી કિંમતના શેરનું વધુ કિંમતમાં રૂપાંતર કરવામાં આવે. જો કિંમત એણે શેરની 7 રૂપિયા રાખેલી હશે એમાંથી એ શેરની કિંમત 10 રૂપિયા કરે તો એક શેર દીઠ 3 રૂપિયાનો વધારો થાય. એક પદ્ધતિ આ છે મૂડીને પુનઃરચના કરવા માટે. બીજી વધુ કિંમતના શેરનું ઓછી કિંમતમાં વિભાગીકરણ કરે. હવે એની પાસે 10 રૂપિયાનો એક એવો શેર હોય એની જગ્યાએ 5 રૂપિયાનો એક એવો શેર કરે તો શેરનો ભાવ ઘટી જશે. તો વધુ કિંમતના શેરને ઓછી કિંમતના શેરમાં વિભાગીકરણ કરે. નંબર 3 છે પૂરા ભરપાય શેરનું સ્ટોકમાં રૂપાંતર કરી દેશે. અને 4 નંબર છે સ્ટોર જેનો સ્ટોક હશે એ સ્ટોકનું શેરમાં રૂપાંતર કરશે. તો 4 રીતે ઓછી કિંમતનું વધુ કિંમતમાં, વધુ કિંમતના શેરનું ઓછી કિંમતમાં, પૂરા ભરપાઈ થયેલા શેરનું સ્ટોકમાં રૂપાંતર અને સ્ટોકનું શેરમાં રૂપાંતર, આ 4 બાબતથી મૂડીની પુનઃરચના થઈ શકશે. હવે આ બાબત જ્યારે કરવાની હશે એની પ્રક્રિયા શું રહેશે? જ્યારે મૂડીની પુનઃરચના કરવામાં આવે ત્યારે નંબર 1 આર્ટિકલમાં એની સત્તા હોવી જોઈએ. નંબર 2 શેરહોલ્ડરની સામાન્ય સભામાં આર્ટિકલ્સની જોગવાઈ અનુસાર સામાન્ય કે ખાસ ઠરાવ પસાર કરવો પડે. ઠરાવ પસાર કર્યાના 30 દિવસ સુધીમાં જે પણ કોઈ સુધારેલ
મેમોરેન્ડમ અને આર્ટિકલ હોય તથા જે આ ખાસ ઠરાવ સામાન્ય સભામાં પસાર કર્યો હોય એની નકલ, આ બંને વસ્તુ રજિસ્ટ્રારને મોકલી આપવી પડે અને એમાં જે પણ કોઈ ફેરફાર હોય એ ફેરફારની નોંધ કરી રજિસ્ટ્રાર નવું પ્રમાણપત્ર આપે ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. તો મૂડીની કલમમાં ફેરફાર કરવા માટે ત્રણ બાબત જોઈ. એક તો મૂડીમાં ઘટાડો કરીને, તો મૂડીમાં ઘટાડો કરવાનો હોય એમાં એની પ્રક્રિયા જોઈએ તો મેમોરેન્ડમ અને આર્ટિકલમાં સત્તા હોવી જોઈએ. ત્યારબાદ શેરહોલ્ડરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવાનો હશે. લેણદારોને વાંધો ન હોય તો આ બાબતની પ્રક્રિયા આગળ ચાલશે અને 30 દિવસમાં જે મંજૂરી મળેલું હશે એની સાથેનું સુધારેલું જે મેમોરેન્ડમ અને આર્ટિકલ હશે એ તથા ખાસ ઠરાવની નકલ આ રજિસ્ટ્રારને મોકલાવવાની રહેશે. પછી નંબર 2 છે મૂડીમાં વધારો કરીને. તો મૂડીમાં વધારાની 3-3 જે બાબત જોઈ એમાં આર્ટિકલમાં સત્તા હોવી જોઈશે. સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરવાનો રહેશે. શેર મૂડીમાં વધારો કર્યાના તારીખથી 30 દિવસ સુધીમાં સુધારેલા મેમોરેન્ડમની અને જે સામાન્ય ઠરાવ પસાર કરેલો હશે એની નકલ રજિસ્ટ્રારને મોકલવાની રહેશે. અને ત્યારબાદ છે મૂડીની પુનઃરચના કરીને. તો એમાં આર્ટિકલમાં પણ સત્તા હોવી જોઈશે. સામાન્ય કે ખાસ ઠરાવ જે પણ મેમોરેન્ડમમાં હોય એના આધારે આર્ટિકલની જોગવાઈના આધારે એ ઠરાવ પસાર કરીને, ઠરાવ પસાર કર્યાના 30 દિવસ સુધીમાં જે નવું સુધારેલું મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ હશે એ તથા જે ઠરાવ પસાર કરેલો હશે એ બંનેની નકલ રજિસ્ટ્રાર સમક્ષ મોકલવાની રહેશે, નોંધાવવાની રહેશે. ત્યારબાદ જે પણ કોઈ ફેરફાર હશે એ નોંધી અને રજિસ્ટ્રાર નવું પ્રમાણપત્ર આપે તેના પછી આગળની કાર્યવાહી થશે. તો આ આપણે મૂડીમાં ફેરફારની જે કલમ હતી એના વિશે જોયું. હવે આપણે જવાબદારીની કલમમાં ફેરફાર વિશે જોઈશું. થેન્ક યુ.